ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ આખું વર્ષ મહેનત કરી છે, હવે તેઓ સામાન્ય ડર સાથે પરીક્ષા આપી રહ્યા છે. આ બધાની સાથે ભણતરનું મૂલ્ય શું છે તે પણ જોવા મળ્યું હતું. રેગ્યુલર વિદ્યાર્થીઓની સાથે 30 વર્ષથી ઉપરની ઉંમરના ઉમેદવારો પણ કેન્દ્ર ઉપર ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે આવ્યા હતા. અમદાવાદમાં કામેશ્વર સ્કૂલ ખાતે પરીક્ષા આપવા માટે આવેલા 35 વર્ષની ઉંમરના બહેને જણાવ્યું હતું કે તેમના પતિનું કોરોનાને કારણે મૃત્યુ થયું હતું. તેમને પતિની જગ્યાએ નોકરી મેળવવા માટે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી હતો, માટે જ તેઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. તો બીજી તરફ એક દીકરાની માતા 49 વર્ષના દીપ્તિબેન જણાવે છે કે રોજગારી મેળવવા માટે તેમને પ્રાથમિક જરૂરિયાત જરૂરી હોવાથી તેઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં જ્યાં તેઓ નોકરી માટે જાય છે ત્યાં ત્યાં ધોરણ 10 કે 12ની લાયકાત માંગે છે, જેથી તેમની પાસે આ પરીક્ષા આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. અમદાવાદમાંથી પણ 1,73,142 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અમદાવાદના તમામ કેન્દ્રો પરીક્ષા માટે તૈયાર છે. 2 વર્ષ બાદ આજે પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના સ્વાગત પણ કરવામાં આવશે. ત્યારબાદ પ્રવેશ સમય વિદ્યાર્થીઓનું ચેકિંગ કરવામાં આવશે. કેન્દ્ર ઉપર પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવી છે, જેથી વિદ્યાર્થી પોતાની સાથે કોઈ પણ સાહિત્ય કે કાપલી લઈને આવ્યા હોય તો અંતિમ સમયે પણ તેમાં મૂકી શકે છે. તો બીજી બાજુ વડોદરામાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે આવકારવામાં આવ્યા હતા.